ફરિયાદના થાપા હોય, આવડના થાપા હોય, માં જાણે થાપા હોય, કેવાનો મારો અર્થ થઈ છે, પણ એના લાયક બનવું પડે. વિભીષણ આટો મારવા નીકળ્યો, અશોક વાટિકામાં ગયો ને મારી, તો બધા જાડવા હુકેલા પડ્યા હતા, કારણ કે અમુક ને હનુમાનજી ઉખેડી નાખ્યા હતા, એવા હુકેલા પડ્યા હતા, બીજા હુકાવવા મળ્યા હતા, અડધા અડધા હુકેલા. અને એક અશોક વાટિકામાં જાડવું, જાડવાની પાસે થોડુંક આટલાવામાં ધ્રોકડી. અને ત્યારે વિભીષણ ને એ ધ્રોકડી એ ધરોએ કીધું હતું કે આ ઝાડ નીચે અહીંયા માં જાનકી બેઠી હતી વર્ષો સુધી જાનકી અહીંયા બેઠી હતી. જયારે જયારે રાવણ આવે ને ત્યારે આ ધરોકડી કે અમારા માંથી એક તણખલું તોડીને આમ આડું રાખીને વાત કરતા હતા, અમને માં અડી ને એટલે અમે લીલા થઈ, જેને માં અડી જાય એ કોઈ દી હુકાય નહીં, જગતના ચોકમાં લીલા લીલા થઈ જાય. એક નક્કી કરી લેજો, જેને માં અડી ગઈ છે, જેને માના થાપા લાગી ગયા છે એને કોઈ સૂકવી ન શકે, જગતના કોઈ તડકારી કે કોઈ વાવાઝોડાની તાકાત નથી એવી. અને આ માતા બહેનો બેટા, એમને ખબર હોય ચોમાસાનો વખત હોય, આડાઅવળું નાનું બાળક છે, એ છોકરું રમતું હોય અને એમાં વીજળીનો કડાકો થાય ને વરસાદ ગાજે અને એમાં બાળક રાડ દઈને ભાગે, એટલે માં અડી કાઢી અને ઓઢનું પોતાની ચુંદડી વટાડી દે માથે, ઓઢનું, લે બેટા હવે તારી માંથી વીજળી નહીં પડે, એમ કે બી ગયું છોકરું, લે તારી માંથી હવે નહીં વીજળી પડે હો બેટા. ઈ ઓઢણું આમ ઓઢ્યું હોય ને બાળક ઓઢણા હોરું પછી જોય ને વીજળી ને કે વીજળી મારી માથે મારી માનું ઓઢણું છે, તારા બાપ ની ત્રેવડ નથી મારી માથે ફળી હે ભગા માણસ. જેની ઉપર ખોડિયાર ના ઓઢણા હોય, જેની ઉપર મોગલ ના ઓઢણા હોય, જેની ઉપર આવડ ના ઓઢણા હોય, અને જગત ના ચોકમાં પછી પીવાની જરૂર ન હોય.